શ્રમણ સેવાના યુવાન તો અમારી સાથે આવ્યા હતા, પણ આ સમાચાર ભિવંડી યુવાનોને મળ્યા. ભિવંડી યુવાનોએ કહી દીધું, હવે નંદીગ્રામથી લગાવીને પૂરો હાઈવે અમારા કબજામાં છે. હું આ છેલ્લી વાત કરીને પ્રવચન પૂરું કરીશ. નંદીગ્રામથી બિહાર કરવાનો છે, મુંબઈ મુલુંડ સુધી લઈ જવાના. તમે વિચાર કરો, સાંજના ઘરેથી નીકળે 5 વાગે, 9 વાગે અમે જ્યાં હોઈએ ત્યાં આવે, રાતના અમારી સાથે સુઈ જાય, સવારે સ્ટેશન અમને પહોંચાડે અને પછી પાછા ઘરે જાય. આવું અઠવાડિયા સુધી રોજ કામ કરીશું. એમાં એકવાર ખબર પડી કે એક સ્ટેશન પર લોકડાઉન ને લીધે ભોજનશાળા બંધ, ત્યાં ધર્મશાળા બંધ, ત્યાં દેરાસર માંગલી છે, કોઈ ઠેકાણા નથી. એક મુકામે પહોંચ્યા પછી નૌકારસી કરીએ, પછી એમને કહીએ તમને અનુકૂળતા હોય આપણે બીજો ખેંચી નાખીએ. મારા સાહેબ આપ તૈયાર તો હમ બી તૈયાર. ક્યારેક તો એમ લાગે કોઈ કામ ધંધો લાગતો લાગતો નથી. સવારે 2:30 વાગે ઘરેથી નીકળ્યા હોય, રાતના અમારી પાસે આવે, અમને વિયાર કરાવે, નૌકારસી થાય, પછી અમે કહીએ એટલે 9:30 બીજો વિયાર સ્ટાર્ટ થાય. 11:12 પહોંચીએ અને અમને પહોંચાડે, પછી એ લોકો જમી અને ભિવંડી પહોંચે 2:30 થી 2:30 ટાટિયાની કટરી 2:30 થી 2:30 સુધીની એમને સેવા આપશે. અને એમાં જ્યારે હાઈવે પર ક્યારેક ટ્રાફિક, ક્યારેક વરસાદ, ક્યારેક તુફાની વાવાઝોડા, આ બધાની વચ્ચેથી જે રીતના અમને અહીંયા સાધ્વીજી બેઠા છે, એ પણ અમારી સાથે બિહારમાં હતા, આ મહાત્માના બા મહારાજ, એવા બીજું ગ્રુપ પણ હતું, રોજના 15-20-22 યુવાનોની ટીમ સાથે, મારા સુનો શૈલેશ, લાલા, મનોજ, આ બધા કેપ્ટનોની ટીમ આવી જાય અને જે રીતના અમને બિહાર કરાવતા હતા ને, હું આજે બધાની વચ્ચે ખુલ્લા દિલે કહું છું કે આ યુવાનો જો ના હોય તો અમે મુંબઈ સુધી પહોંચી જ ના શકીએ.